ધોરાજીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરત મુચડિયા સામાજિક કાર્યકર્તા, આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ ધોરાજી શહેર તથા ગ્રામ્યના લોકો અને આગેવાનો દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને કલેક્ટર દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર દેવામાં આવેલું છે કે જે ત્રણ દિવસ ચાર દિવસ ફિટનેસભાઈની જે ખોટી રીતે અટકાયત આસામ પોલીસે કરવામાં આવી છે એ ગેરબંધારણીય છે અને આર્ટિકલ 22નો એ ઉલ્લંઘન કરે છે। અમારા દલિત સમાજ વતી એટલી જ માંગણી છે કે આ જે ખોટી ફરિયાદ થઈ છે અને ખોટા કેસો છે એ પાછા ખેંચવામાં આવે, નહીંતર આ સમાજ દ્વારા રસ્તા ઉપર ઉતરતા કોઈ પણ જાતનો હિચકિચાવ નહીં કરે અને રસ્તા ઉપર ઉતરી અને જે કોઈ પણ જાતની માનહાનિ થાય કે અન્ય કંઈ નુકસાની થાય તો એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે, સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની રહેશે। જિજ્ઞેશ મેવાણી સાહેબ જે દલિતોના અને વંચિતોના એક લડાયક નેતા છે અને એક સામાન્ય ઘટના જે ગુજરાતમાં બનેલી હતી એને વિંખોડી કાઢવા માટે એક સામાન્ય ટ્વીટ કરી લો અને જે ગુજરાતના રાજકીય તથા બિન રાજકીય સંગઠનો રાજકીય આગેવાનો જાહેર સભાઓમાં વર્ગ વિગતો ફેલાવે છે, સમાજને તોડવા માટેના ભાષણો દે છે, તેની સામે કોઈ પણ જાતની એક્શન નથી લેવામાં આવતી અને જિજ્ઞેશ મેવાણી સાહેબને જે ખોટી રીતે જે ધરપકડ કરી અપહરણ કરીને આસામ પોલીસે જે એની અટકાયત કરી છે એને વહેલી તકે રિલીઝ કરે અને એના જે ખોટા કેસો થયેલા છે એ પાછા ખેંચે, એ જ અમારી નમ્ર આવેદન પત્ર દ્વારા અમે રજૂઆત કરેલી છે।